પંચમહાલ જિલ્લાના સેરા વિધાનસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે। કોંગ્રેસ પક્ષ તરફથી આજે ખાતુભાઈ પગે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું। સેરા સેવા સદન ખાતે આવેલી પ્રાંત ઓફિસે તેમને પોતાનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું। ખાતુભાઈ પગે નાંદરવા ખાતે આવેલા પોતાના નિવાસ સ્થાનેથી જંગી રેલી સ્વરૂપે નીકળ્યા હતા, સાથે પોતાની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। આમ સેરામાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે। સેરા વિધાનસભાની ચૂંટણી ભારે રોચક બની રહેવાની છે। પંચમહાલ જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાની સેરા વિધાનસભા બેઠક માટે ખાતુભાઈ પગીએ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે। નાંદરવા ખાતે આવેલ પોતાના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ખાતુભાઈ પગીના સમર્થકો એકત્ર થયા। સાફાને કોટીમાં સજ્જ થઈ ખાતુભાઈ પગીએ આવેલા દશામાના મંદિરે દર્શન કરી શીસ નમાવ્યું। ત્યાંથી તેઓ રેલી સ્વરૂપે સેરા ખાતે આવી પહોંચ્યા। તેમની રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તા કોંગ્રેસના ઝંડા સાથે નજરે પડ્યા, સાથે ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા। સેરા સેવા સદન ખાતે આવેલી પ્રાંત કચેરી ખાતે પહોંચી તેમણે ચૂંટણી અધિકારીને ફોર્મ સુપ્રત કર્યું હતું। રિપોર્ટર નિલેશ દરજી સહેરા। આજે આપણે ફોર્મ ભર્યું છે, ઉમેદવારી નોંધાવી છે, ફોર્મ ભર્યું છે આજે, અને અમે શહેરામાં કોંગ્રેસ જીતશે એવું કામ કરીને બતાવીશું। આજે તમે ઉમેદવારી નોંધાવી છે એ બાબતે શું કહો છો તમે? બસ એ બાબતે કશું નહીં, મારા સમર્થકો સાથે અમે ઉમેદવારી નોંધાવી છે। ખાસ તો આપની ટક્કર એક સમય ભાજપના જેમની સાથે આપ હતા એમની સાથે રહેશે, કઈ રીતેનું આપની રણનીતિ રહેશે? ચૂંટણી રણનીતિ કઈ રીતે રહેશે? રણનીતિ સમાજની રીતે જ રહેશે, મારી સાથે જ રહેશે। તમારું નામ? ખાતુભાઈ પગી। આજે ખાતુભાઈ પગીએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને છોડ્યા પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને એમને કોંગ્રેસ પાર્ટીમાં અમે આવકાર આપી અને આવનાર સમયમાં પણ કોંગ્રેસની સાથે રહી આ વિસ્તારમાં કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધે એક લાગણી સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા અને આજે તેમણે પોતાનું ફોર્મ પણ રજૂ કર્યું છે અને આવનાર સમયમાં જે પણ કોંગ્રેસની રણનીતિ હશે, કોંગ્રેસના કાર્યક્રમો હશે, એ પ્રમાણે ખાતુભાઈ કોંગ્રેસ અને સમગ્ર ટીમ સાથે રહી અને દ્રઢતાથી આ વિસ્તારમાં કોંગ્રેસના મૂળ વધુ મજબૂત કરવા ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરશે। ખાસ તો કયા કયા પ્રશ્નો છે શહેરા વિધાનસભામાં જે મુદ્દાને લઈને આપ લોકો પાસે વોટ માંગવા જશો? બિલકુલ, શહેરા વિધાનસભામાં પાછલા ઘણા સમયથી જે પડતર પ્રશ્નો છે એને ઉકેલવા જે કોંગ્રેસ હંમેશા દ્રઢતાથી કામ કરશે। ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આ વખતે બને છે, 125 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ વિજય મેળવે એ પૂરી રણનીતિ કોંગ્રેસે નક્કી કરી લીધી છે। પંચમહાલના જે પણ પછાત વિસ્તાર હોય, અવિશ્ચિત વિસ્તાર હોય, એવા વિસ્તારોમાં કોંગ્રેસ દ્રઢતાપૂર્વક વિકાસના કામો કરી અને નાના મોટા પ્રશ્નો છે એને ઉકેલીને પ્રજાના વિશ્વાસ સંપાદન કરશે અને પ્રજાના જે પ્રશ્નો છે એને ઉકેલવા પણ પ્રયત્ન કરશે। ખાસ તો માત્ર પહેલા એવું હતું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થતી હતી, પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં છે, તો કઈ રીતે આપ ચૂંટણી લડશો? આપણે સૌ જાણીએ છીએ કે ગઈ વખતે પણ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 100 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ એમાં 98 બેઠક પર એમની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી અને 2 બેઠકો પર જ એ લોકો ડિપોઝિટ બચાવી શક્યા હતા। આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં એટલું એમનું કાઠું કાઢી શકી નથી અને આ ચૂંટણીમાં પણ જે દેખાવ છે, કારણ કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને કોઈ સંજોગોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સફળ નહીં થાય એ કોંગ્રેસ તરફથી અમે ઘણા સમયથી જે કોરોના કાળમાં અને પ્રજાની મુશ્કેલીમાં કોંગ્રેસે જે દ્રઢતાથી કામ કર્યું અને એને કારણે આ વખતે પ્રજાએ વિશ્વાસ સંપાદન કરી લીધો છે કે કોંગ્રેસને લાવશું। આપ સૌ જાણો છો, પેપર ફૂટવાની ઘટનાઓ હોય, યુવાનોનો પ્રશ્ન હોય અને અનેક સમસ્યાઓમાં જે કોંગ્રેસે હંમેશા ગરીબ સામાન્ય મધ્યમ વર્ગની સાથે રહી જે કામ કરેલ છે એ કામ કોંગ્રેસનું કામ બોલે છે અને એને કારણે આ પ્રજા આ વખતની ચૂંટણીમાં